હાય આરવ, મને એવું લાગી રહ્યું છે કે તમે કોઈક ટ્રેન બનાવી છે. આમાં હા ઉપર કંઈક નંબર બી લખ્યો છે 02934 અને બંને સાઈડ એરો બતાવીને 02933. આઈ થિંક આ તો કર્ણાવતીનો નંબર છે. પણ તો પછી એમાં ઝીરો કેમ છે આગળ? આઈ ડોન્ટ થિંક કે કર્ણાવતીના નંબરમાં ઝીરો આવે છે. અરે આ કોવિડ ને બદલે થી છે ને, એનો નંબર 02934 અને 02933 રાખેલો છે. ઓકે, કોવિડ નો હતા ત્યારે 01234 હતું અને 12933 હતું. ઓહો, અને આ કોચમાં તમે લખ્યું છે એસી ચેર કાર. ઓકે, હા, પણ કે એસી ચેર કાર નો કોચ છે. કર્ણાટકમાં ટોટલ 4 એસી ચેર કાર કોચ છે, પણ મેં ગાડી એક જ કોચ બનાવવાના હતા સ્ટેટિક નો, એનાથી મેં સી વન. ઓકે, સો ધીસ કેન બી એની કોચ, સી વન ટુ થ્રી ફોર, રાઈટ? આપણો બોર્ડ નાનું પડ્યું છે એટલા માટે બહાર નીકળી ગયા છો, રાઈટ? ઓકે, બટ યુ નો કે એ બધું હોય છે એમાં, રાઈટ? મોટી વિન્ડો કરાશે, પણ થોડીક કરાશે કેમ કે બાદ ના ના કરાશે. અરે ગેટ નહી બન્યો, બાથરૂમ નો વિન્ડો પણ ના બન્યો, તો શું બન્યું? કેમ કે મેં થોડું ઊંચી બનાવી દીધી વિન્ડો. ઓકે, સ્ટેટિક કોચ હતો. સ્ટેટિક કોચ એટલે એને રેસ્ટ કરતો હતો ગેરેજમાં. ઓકે, ગેરેજ માં રેસ્ટ કરતો હતો, રેસ્ટ કરતો હતો. એમાં જેમાં કલર ન હતો, વ્હાઈટ કલર ની જ હતી. હમ, કર્ણાવતી નો. ઓકે, તો બાકી કર્ણાવતી નો કોચ કયા કલર નો હોય? પહેલા થોડા બ્લુ હતા અને યલો હતા, પણ હવે આખી બ્લુ થઈ ગઈ. અને બેન્ટ્રી કાર તો કોવિડ માં ભી વળી નીકળી છે. પહેલા હતી લાલ, હવે થઈ ગઈ હમસફર ની. હા, અને આ પા વાપી ઉતરેલા ને હવે જ્યારે ઉમર ગંજાન હતા ત્યારે પાછળ બે બે ગાડ હતા, રિટર્ન થયેલા ત્યારે પાછળ હમસફર નો ગાડ લાગી ગયો. એના પછી છે ને સી વન ના પાછળ, સી વન ના આગળ છે ને એક ચેર કાર નો જનરેટર કાર લાગી ગયેલો. પેલા તો એસી ચેર કાર નો જનરેટર કાર. તમે કર્ણાવતી નો પેન્ટ્રી કાર જોયો છે ક્યારે? હા, બેન્ટ્રી કાર જોયો છે, બે બહુ ટાઈમ જોયો છે, બહુ ટાઈમ બેસેલો છું. ના, અંદર જઈને તમે વિઝિટ કરવાનો ચાન્સ મળ્યો છે તમને ક્યારે? એક ટાઈમ તો મળેલો જ છે. ક્યારે? વાપી તું અમદાવાદ. હા હા, ક્યારે? આપણે ક્યારે આવતા હતા? હમણાં લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે? હું તો ડેટ ભૂલી ગયા. ઓકે, ડેટ તો યાદ ના હોય, પણ હમણાં આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા ક્રિસમસ ઉપર ગયા હતા, અને પછી ત્યાંથી રિટર્ન થયા. આઈ થિંક મંડે હતો, 28th ડિસેમ્બરે, ત્યારે જ ને? અને પેલા અંકલ આપણને મળ્યા હતા, આપણે એમની સાથે ચેલેન્જ લગાવી હતી કે બરોડા ઉપરથી ડબલ ડેકર પહેલાં ઉપડશે કે કર્ણાવતી. આપણને એવું હતું કે કર્ણાવતી ઉપડે, અંકલ કહેતા હતા કે ડબલ ડેકર ઉપડે, અને આપણે એમની સાથે એક ચેલેન્જ લગાવી હતી. અરે મેં કેમ કર્ણાટીમાં બોર્ડ કરા કીધું કહું, કેમ કે મને પહેલાંથી જ ખબર હતી. મેં એ માઇન્ડ યુઝ કરીને કર્યું કે ડબલ ડેકરમાં ભીડ હશે, એના પર એને ડોર્યુ ઉપર ઉભું રહેવું પડશે. એટલે મેં આ કર્ણાટીમાં બોર્ડ કરાવી. ઓકે, એમાં ભીડ નથી એટલી. સી2માં તો ખાલી બે લોકો બચેલા હતા. સી2માં ઓહ, બાય. ઓકે, બાય બાય.